આદિવાસી વિસ્તાર નર્મદામાં સૌપ્રથમવાર ઓક્સિજન બેંકનો પ્રારંભ. આ અંગે રાજપીપળા બ્લડ બેંકના ચેરમેન NB મહેડાએ જણાવ્યું હતું કે COVID-19 મહામારી દરમિયાન પણ રેડ કેસની શાખાઓ દ્વારા જરૂરિયાતમંદોને અવિરત સેવાઓ આપવામાં આવી છે. COVID-19ની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગ સ્વરૂપે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ થ્રી કિસન સોસાયટી દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નેશનલ હેડક્વાર્ટર્સના માધ્યમથી ગુજરાત રાજ્ય રેડક્રોસ શાખાને 350 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મળેલ છે. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ રેડક્રોસની જિલ્લા તાલુકા શાખાઓને ઓક્સિજન બેંક બનાવવા વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં રાજપીપળા બ્લડ બેંકને 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મળ્યા છે. રાજપીપળા ખાતે ઓક્સિજન બેંક શરૂ થવાથી ઓક્સિજનની કમીવાળા દર્દીને લાભ મળશે. દેશમાં ઓક્સિજનનું સંકટ તીવ્ર બની રહ્યું છે. દેશના ઘણા ભાગોમાં હોસ્પિટલોમાં ઓક્સિજનનું સંકટ છે. ઘરમાં આઇસોલેટ ગંભીર સંક્રમિત દર્દીઓ માટે પણ ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ નથી. ઓક્સિજન કટોકટીના યુગમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર ખૂબ ચર્ચામાં છે, પરંતુ કોવિડ યુગ દરમિયાન તેમની માંગ ખૂબ જ વધી છે. ત્યારે કોરોના વાયરસ સીધો ફેફસા પર આક્રમણ કરે છે અને જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે ઓક્સિજન કન્સન્ટ્રેટર્સનો ઉપયોગ કરાય છે. આજકાલ તેની ડિમાન્ડ વધી છે. ભારતમાં દરરોજ કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે આ વાયરસ ગામડાઓમાં પગપેસારો કરી ચૂક્યો છે. આવામાં હોસ્પિટલો, બેડ્સ અને ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની અછત સર્જાઈ છે. આ વસ્તુઓનો અભાવે લોકોના મોત થઈ રહ્યા છે. જોકે આ કમીને પૂરી કરવા માટે સરકાર પણ કોશિશ કરી રહી છે, પરંતુ ઘણી બધી જગ્યાએ લોકોને ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યા. આ કારણે લોકો ઓક્સિજન કન્સન્ટ્રેટર્સથી કામ ચલાવી રહ્યા છે. આ અંગે બ્લડ બેંક રાજપીપળાના ડૉક્ટર JM જાદવે જણાવ્યું હતું કે ઓક્સિજન કન્સન્ટ્રેટર એક એવું ડિવાઇસ છે જે હવામાંથી નાઇટ્રોજન અલગ કરે છે અને ઓક્સિજનથી ભરપૂર ગેસ બહાર કાઢે છે અને ડિવાઇસ હવામાંથી ઓક્સિજનનું ફિલ્ટર કરે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર તે ડિવાઇસ જે કુદરતી હવાથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર હવાથી નાઇટ્રોજન અલગ કરે છે અને ઓક્સિજનથી ભરપૂર ગેસ બહાર પ્રદાન કરે છે, જેનો ઉપયોગ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ કરી શકે છે. કોરોના દર્દીઓના કિસ્સાઓમાં ઓક્સિજનનું સ્તર 94% કરતાં ઊંચું થઈ જાય તો દર્દીને તરત જ ઓક્સિજન સપ્લાય કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર પોર્ટેબલ હોય છે અને ઉપયોગમાં સરળ છે. આ ડિવાઇસનો ઓછા ખર્ચે ખૂબ જ ઓછા મેન્ટેનન્સની જરૂર હોય છે. દર્દીઓ ઓક્સિજન કન્સન્ટ્રેટર્સનો ઉપયોગ તેમની સુવિધા મુજબ ઘરે ડૉક્ટર અથવા હેલ્થ કેર વર્કર્સની દેખરેખ હેઠળ કરી શકે છે. ઓક્સિજન સિલિન્ડર ખાલી થાય ત્યારે તેની રિફિલ કરવાની જરૂર પડે છે, પરંતુ ઓક્સિજન કન્સન્ટ્રેટર સાથે એવું નથી. ઓક્સિજન કન્સન્ટ્રેટર લોંગ ટર્મ યુઝ માટે છે. દીપક જગતાપ, JSTV, રાજપીપળા. હવે જે ઓક્સિજન કન્સન્ટ્રેટર મળેલા છે, રેડક્રોસ બ્લડ બેંક રાજપીપળાને 5 ઓક્સિજન કન્સન્ટ્રેટર છે. આ પોર્ટેબલ સાધનો છે, ઇમ્પોર્ટન્ટ સાધનો છે, બહુ સારી વસ્તુ છે. અને જે દર્દીઓ હોય તેના ઓક્સિજનની ડિમાન્ડ હોય એને પૂરતાનો ઓક્સિજન મળી રહે છે. આપણે બધું શક્ય ના, પણ જેટલું થઈ શકે એટલો પ્રયત્ન હંમેશા કરી રહ્યા છીએ કે આ 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે એટલે મિનિમમ 5 જે દર્દીઓની જેના જરૂરત હોય ઓક્સિજનની એને તો ચોક્કસ રાહત આપી શકીએ એમ છીએ. એટલે જેને જરૂર હોય એ અમારો અહીંયા કોન્ટેક્ટ કરી રેડક્રોસ બ્લડ બેંક રાજપીપળાનો એ બધી અનુકૂળ સગવડતાએ અમે એને અનુકૂળતા પ્રમાણે એને પહોંચાડીશું, તો એને આપશું, જેથી કરીને દર્દીને હોસ્પિટલમાં અથવા ઘરે પોતે ઓક્સિજન મેળવી શકે છે, રાહત મેળવી શકે છે અને ઓક્સિજનની જેની જે જરૂરત છે એ પૂરી પાડી શકે.